અસ્તિત્વ ધરાવે છે પછી દ્રશ્ય સ્વરૂપ હોય એટલે તો તેની તરંગ લંબાઈ કેટલી હોય તો લેમડા બરાબર ચારસો થી સાતસો પચાસ નેનોમીટર હોય બરાબર તો પ્રકાશ દ્રશ્ય સ્વરૂપમાં અસ્તિત્વ ધરાવે છે તો તેની તરંગ લંબાઈ કેટલી હોય લેમડા બરાબર ચારસો થી સાતસો પચાસ નેનોમીટર હોય છે પછી શું લખી શકીએ આપણે પ્રકાશ જે રહ્યો એ અતિ તીવ્ર ઝડપ ધરાવે છે પ્રકાશ અતિ તીવ્ર ઝડપ ધરાવે છે અતિ તીવ્ર ઝડપ ધરાવે છે તો તેની ઝડપ કેટલી હોય તો ઝડપ ત્રણ ગુણ્યા દસમી આઠ ગાત મીટર પ્રતિ સેકન્ડ બરાબર પ્રકાશ અતિ તીવ્ર ઝડપ ધરાવે છે એ પછી આપણે શું લખી શકીએ તો કે પ્રકાશ એક સીધી રેખામાં ગતિ કરે છે પ્રકાશ સીધી રેખામાં ગતિ કરે છે બરાબર તો આપણે વાત કરીએ પ્રકાશ વિશે તો હવે આપણે વાત કરીએ કિરણ કોને કહેવાય તો પ્રકાશના તરંગને એક બિંદુ થી બીજા બિંદુ સુધી જોડતો જે સુરેખ માર્ગ એટલે કે સીધો માર્ગ કહેવાય કિરણ કહેવાય આપણે સરળ વ્યાખ્યા છે બીજી માહિતી લખીએ તો કે બે કે તેથી વધારે બે કે તેથી વધારે કિરણના સમૂહને શું કહેવાય બે કે તેથી વધારે કિરણોના સમૂહને કિરણોના સમૂહને શું કહે છે તો કે કિરણ પૂંજ કિરણ પૂંજ અથવા તો શું કહેવાય છે તો હવે આપણે વાત કરીએ પ્રકાશનું પરાવર્તન કોને કહેવાય તો એ લખેલ છે જ્યારે પ્રકાશનું કિરણ કોઈ લીસી કે ચડકતી સપાટી પર ત્યારે તો અહીંયા આપણે એક સપાટી લઈ લઈએ આપણે એને નીચેથી કેવી દર્શાવીશું ખરબચડી દર્શાવીશું તો આ નીચે એરો કરે એનો મતલબ શું તો કે નીચે કેવી છે ખરબચડી તો જ્યારે પ્રકાશનું કિરણ એટલે આ ઉપરની સપાટી કેવી થઈ લીસી અથવા તો ચળકતી તો જ્યારે પ્રકાશનું કિરણ કોઈ લીસી કે ચળકતી સપાટી પર આપાત થાય આ શું થયું પ્રકાશનું કિરણ આપાત થયું એટલે આને શું કહેવાય આપાત કિરણ ત્યારે તે કિરણ તે જ માધ્યમમાં પાછું ફરે છે પ્રકાશનું કિરણ શું થશે તે જ માધ્યમમાં પાછું ફરે છે અને આ પ્રકાશને પાછા ફરવાની ઘટનાને શું કહેવાય પ્રકાશનું પરાવર્તન કહે છે અહીંયા આપણે એક સપાટીને એક ઊભો લંબ દોરી દઈએ બરાબર તો આ શું થયું આપણું કિરણ થયું જ્યારે પ્રકાશનું કિરણ કોઈ લીસી કે ચળકતી સપાટી પર આપાત થાય ત્યારે તે કિરણ તે જ માધ્યમમાં પાછું ફરે છે અને પ્રકાશને આ પાછા ફરવાની ઘટના પ્રકાશનું પરાવર્તન કહે છે તો લંબને શું નામ આપીએ અહીંયા ઓ કહીએ પી એ શું થશે આપણું આ આપાત કિરણ કહેવાય પી એને આપણે શું કહીએ આપાત કિરણ બરાબર પછી આ ઓ એ આપણે શું દોર્યું સપાટીને લંબ દોર્યો અને શું કહેવાય ઓ એ લંબ કેવાય સપાટી બરાબર તો વ્યાખ્યા શું લખી શકીએ આપણે જયારે પ્રકાશ કિરણ કોઈ લીસી કે ચડકતી સપાટી પર આપાત થાય છે ત્યારે તે કિરણ તે જ માધ્યમમાં પાછું ફરે છે અને આ પ્રકાશની પાછા ફરવાની ઘટનાને શું કહેવાય પ્રકાશનું પરાવર્તન કહે છે બરાબર

તો આપણે આપાત કોણની વ્યાખ્યા શું લખી શકીએ તો કે આપાત કિરણ અને સપાટીને દોરેલો લંબ વચ્ચે બનતા કોણને શું કહેવાય આપાત કોણ આય કહે છે અને પરાવર્તન કોણની વ્યાખ્યા શું લખી શકીએ તો પરાવર્તિત કિરણ અને સપાટીને દોરેલો લંબ વચ્ચે બનતા કોણને શું કહેવાય પરાવર્તન કોણ કહે છે તો હવે આપણે જોઈશું પરાવર્તનના નિયમો તો જ્યારે આપાત કિરણનું પરાવર્તન થાય તો એ વખતે શું શું થાય તો એ આપણે નિયમો જોઈએ તો નંબર પહેલામાં શું આવશે તો જ્યારે આપાત કિરણ એનું પરાવર્તન થશે તો અહીંયાથી આપાત કોણ બન્યો અને પરાવર્તન કોણ બન્યો તો પરાવર્તનની ઘટના દરમિયાન આપાત કોણ આઈ અને પરાવર્તન કોણ આર બંને કેવા હોય સરખા હોય તો આપણે શું લખી શકીએ આઈ બરાબર આર લખી શકીએ એટલે કે શું લખી શકીએ તો કે આપાત કોણ બરાબર પરાવર્તન કોણ એટલે કે શું કહી શકીએ આપણે તો કે પરાવર્તન દરમિયાન આપાત કોણ અને પરાવર્તન કોણ બંને સરખા હોય છે પછી નંબર બે શું લખી શકીએ આપણે તો આપાત કિરણ ઝેર્યું પછી પરાવર્તિત કિરણ ઝેર્યું અને સપાટીને દોરેલો લંબ બધા કેવા હોય ત્રણે ત્રણ એક જ સમતલમાં હોય છે તો શું લખી શકીએ આપણે આપાત કિરણ પછી પરાવર્તિત કિરણ આ સપાટીને દોરેલો લંબ આ ત્રણે ત્રણ જીરિયા એ કેવા હોય એક જ સમતલમાં હોય છે આ એક જ છે પછી આપણે ત્રીજો મુદ્દો કયો લખી શકીએ તો કે આપાત કિરણ અને પરાવર્તિત જે રહ્યું એ સપાટીને દોરેલા લંબની સામસામે હોય છે એટલે કે આ સપાટીને દોરેલો લંબ એની આ બાજુ આપાત કિરણ અને આ બાજુ પરાવર્તિત કિરણ તો આપણે શું લખી શકીએ આપાત કિરણ અને પરાવર્તિત કિરણ સપાટીને દોરેલા લંબની સામસામેની સામેની બાજુએ હોય છે તો નંબર ત્રણમાં આપણે શું લખી શકીએ આપાત કિરણ અને પરાવર્તિત કિરણ એ સપાટીને દોરેલા લંબની સામસામે હોય છે બરાબર તો આ એક બે અને આ નંબર ત્રણ શું થઈ ગયા પરાવર્તનના નિયમો તો હવે આપણે વાત કરીએ પરાવર્તનની અગત્યની બાબતો તો પરાવર્તનની ઘટના દરમિયાન ઘણી અગત્યની બાબતો હોય તો પરાવર્તનની ઘટના જ રહી એ કેવી ઘટના હતો કે દ્વિપારિમાણિક દ્વિ મતલબ કે બે પરિમાણમાં થતી ઘટના છે પછી પરાવર્તનની ઘટના દરમિયાન આવૃત્તિ જે રહી આવૃત્તિ કે જેને આપણે કહીએ છીએ પછી પછી આવૃત્તિ ઝડપ તો વેગ જેને આપણે વી કહીએ છીએ અને કળા તો પરાવર્તનની ઘટના દરમિયાન આ ચારે ચાર કેવી રહે તો કે બદલાય નહીં બદલાય નહીં એટલે કે કેવી રહે તો કે અચળ રહે છે તો કે પરાવર્તનની ઘટના દરમિયાન આ ચારે ચાર અચળ રહે છે તો પરાવર્તની ઘટના દરમિયાન આ અચળ રહેતો હોય તો એમનો ગુણોત્તર કેટલો હોય મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન એનો ગુણોત્તર કેટલો હોય વન જેમ વન તો હવે આપણે વાત કરીએ વિચલન કોણ કોને કહેવાય તો સૌ પ્રથમ શું લખીએ છીએ અહીંયા તો કે પ્રકાશનું કિરણ જે માર્ગે જતું હોય અને ત્યાંથી તે જેટલા ખૂણે વિચલન પામે તેને વિચલન કોણ કહે છે વિચલન કોણ ને ડેલ્ટા તરીકે દર્શાવાય તો સૌ પ્રથમ આપણે આ એક સપાટી લીધેલી આ સપાટીને દોરેલો લંબ અહીંયા આપણે કિરણ આપાત કરેલું જેને શું કહેવાય આપાત કિરણ આવા પ્રકાશનું કિરણ જવું કે આ કઈ બાજુ જોઈએ આ આ બાજુ 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 જવું જોઈએ જાય છે છે કઈ તો શું લખેલ પ્રકાશનું કિરણ જે માર્ગે જતું હોય આ માર્ગે જતું હોય આપણ કયા અને ત્યાંથી જેટલા ખૂણે વિચલન પામે તો અહીંયાથી આ બાજુ વિચલન પામ્યું તો તે ખૂણાને શું કહેવાય વિચલન કોણ કહે છે તો પ્રકાશનું કિરણ જે માર્ગે જતું હોય અને ત્યાંથી તે જેટલા ખૂણે વિચલન પામે આટલા ખૂણે વિચલન પામ્યું તો એ ખૂણાને શું કહેવાય વિચલન કોણ ડેલ્ટા કહે છે તો આપણે ડેલ્ટાનું સૂત્ર જોઈતું હોય તો આપણે શું કહી શકીએ તો કે આપણને ખબર છે આ સીધી લાઈન જે રહી આ કેટલા કેટલા અંશનો ખૂણો કહેવાય એકસો એસી અંશ અથવા તો તેને શું કહેવાય પાય કહેવાય હવે આપણે આને થીટા નામ આપીએ આને પણ થીટા નામ આપીએ તો આટલું શું થશે ટુ થીટા થશે તો આપણે આટલા એકસો એસી એટલે કે પાયમાંથી ટુ થીટાને બાદ કરી દઈએ તો આપણને આ કેટલું મળશે વિચલન કોણ ડેલ્ટા મળશે તો ડેલ્ટા બરાબર આપણે શું કહી શકીએ તો પાય માઇનસ ટુ તો આપણને સૂત્ર મળ્યું તો કે વિચલન કોણ ડેલ્ટા